અને મજા એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ખોરાક અને મજા. ખોરાક તો તમને બધાને ખબર જ હશે કે આપણે જે જમીએ છીએ એને આપણે ખોરાક, આપણે બધું વેજીટેબલ્સ છે, શાકભાજી, ફ્રૂટ, પછી ખોરાકમાં રોટલી, દાળ, ભાત, શાક, રોટલી, આ બધું જે આપણે જમીએ છીએ તો એ કે આપણો ખોરાક છે. તો આપણે ઘણી વખત તમારા મમ્મીએ કંઈ બનાવ્યું હોય, કંઈ મીઠાઈ બનાવી હોય, શીરો બનાવ્યું હોય, એવું કંઈ ખાઈએ તો તમને મજા આવી જાય ને, અને જમવામાં તમારું ભાવતું શાક હોય કે આજે ભીંડાનું શાક બનાવ્યું છે મને બહુ જ ભાવે છે તો તમે ધરાઈને જમો ને, એક બે રોટલી પણ વધારે જમી જાઓ, બરાબર ને? તો એક એક ખોરાક તમે ખાઓ તો તમને તમારું ભાવતું જમો ત્યારે તમને ખૂબ જ મજા આવી જતી હશે. એવું જ તમારા પાઠનું નામ છે, ખોરાક અને મજા. એમાં આજે સરસ આપણે ચર્ચા કરવાની છે. તો એમાં તમને શેની ચર્ચા કરી છે? તો કે સૌથી પહેલા શું છે? તો કે છાત્રાલય. છાત્રાલયની ચર્ચા આપણે કરીશું. એમાં મનની ઉપરીત કરીને ઘર હતું, એ ઘરમાં બેલ વાગે છે. ઘરમાં બેલ વાગે છે એટલે એ ખોલવા જાય છે. તો ખોલવા જાય છે તો દિવ્યા અને સ્વસ્તિક નામના બે જણા એના ફ્રેન્ડ એને જોવે છે. અને પછી સુરજીતને, એનો ભાઈ હતો, સુરજીતને બોલાવે છે કે જોજો તો કોણ આવ્યું છે. એટલે એ તરત જોવે છે તો દિવ્યા અને સ્વસ્તિકને જોઈ અને ભેટી પડે છે. એકદમ ખુશ થઈ જાય છે કે અરે અરે, તમે ક્યારે આવ્યા છાત્રાલયથી? એટલે કહે છે કે હજી અમે ગઈકાલે જ આવ્યા. પછી પૂછે છે કે તમારા માતા પિતા ક્યાં? એટલે સુરજીત કહે છે કે મારા માતા પિતા ગુરુદ્વારમાં ગયા છે. એટલે કે છે ગુરુદ્વારમાં અમે પણ જવાના છીએ હમણાં. એટલે દિવ્યા અને સ્વસ્તિક કહે છે હું પણ તમારે, અમે પણ તમારી સાથે આવશું, આપણે ત્યાં જઈશું, ખૂબ જ મજા આવશે. પછી સુરજીત છે એ સ્વસ્તિક સાથે વાતો કરે છે, દિવ્યા સાથે વાતો કરે છે કે તમે છાત્રાલયમાં રહો છો તો તમને પરિવારની તો ખૂબ યાદ આવતી હશે. એટલે કે હા, યાદ આવે પણ અમને મજા પણ આવે છે, સાથે સાથે અહીંયા રહેવાનું અમને ગમે પણ છે બધાની સાથે. પછી પૂછે છે કે તમને જમવાનું કેવું લાગે, તમને જમવાનું ભાવે છે અહીંયા? તો કે હા, અમને જમવાનું ભાવે છે, જો ન ભાવે તો પણ અમે બધા બાળકો સાથે મજામસ્તી કરી અને બધું જમી લઈએ છે. પછી સુરજીત કહે, સ્વસ્તિક હસતા હસતા કહે છે કે જ્યારે અમારા કોઈના ઘરેથી નાસ્તો આવે ત્યારે અમે બધા એ લોકોના રૂમ તરફ દોડી જઈએ છીએ અને બધો નાસ્તો અમે પૂરો કરી જાય છે, ફટાફટ બધો નાસ્તો બધા ખાઈ જાય છે. આ રીતે અમે છાત્રાલયમાં ખૂબ જ મજા કરીએ છીએ. તો છાત્રાલયમાં તમને બધાને રહેવું ગમે? છાત્રાલયમાં તો ગમે ને, બધા બાળકો સાથે, બધા મિત્રો હોય, બધા ફ્રેન્ડ હોય તો આપણે બધા છાત્રાલયમાં રહેતા હોય. છાત્રાલયને બીજું શું કહેવાય? તો કે બોર્ડિંગ સ્કૂલ, આપણે હોસ્ટેલ કહેતા હોય છે. ઘણીવાર આપણે ઘરે કાંઈ બરાબર ન ભણતા હોય તો તમને તમારા મા બાપ કહેતા હશે કે તમને તો એ કે હોસ્ટેલમાં જ મૂકી દેવા છે, બરાબર? તો કે જે આ છાત્રાલય, બોર્ડિંગ સ્કૂલ, હોસ્ટેલ એ બધું એક જ છે કે જ્યાં તમારે આખો દિવસ કાયમ માટે ત્યાં જ તમારે રહેવાનું હોય છે. તો છાત્રાલય એક પ્રકારની નિવાસી શાળા છે. શું છે? નિવાસી શાળા. એટલે કે તમારે ત્યાં જ રહેવાનું, સુવાનું, જમવાનું, ઉઠવાનું બધું જ તમારે ત્યાં કરવાનું હોય છે. એટલે એને કેવું કહેવાય છે? કેવી શાળા? તો કે નિવાસી શાળા. ત્યાં તમારે રહેવાનું હોય છે. પછી છે છાત્રાલય અને સામાન્ય શાળામાં શું તફાવત છે? સામાન્ય શાળા અને છાત્રાલય એમાં શું તફાવત? તો કે છાત્રાલયમાં તમારે ત્યાં રહેવાનું બધું ત્યાં જ કરવાનું હોય, જ્યારે સામાન્ય શાળા છે એમાં તમારે ભણી બપોરે 2 વાગે તમે છૂટી જાઓ એટલે તમે ઘરે જઈ શકો છો સામાન્ય શાળામાં, અને જ્યારે છાત્રાલયમાં તમારે ત્યાં જ રહેવું પડે છે. તો છાત્રાલયમાં તમે અહીંયા રહો તો તમારે અહીંયા કેવું, તમને સરસ મજાનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે, સરસ બધાને ભાવે એવું સરસ રસોઈ બનાવતા હોય છે. પછી એના નિયમ હોય, છાત્રાલયમાં તમે રહો તો તમારા નિયમ હોય છાત્રાલયમાં કે સવારે 6 વાગે ઉઠી જવાનું, પછી આટલા વાગે તમારે 12 વાગે તો કે ભોજનાલયમાં જમવા જવાનું, પછી સાંજના તો કે વાંચવાનો ટાઈમ હોય તો તમારે વાંચવાનું, જો તમારો રૂમ હોય ત્યાં તમારે વાંચવા જવાનું. આ રીતે છાત્રાલયમાં નિયમ હોય છે, એ નિયમ તમારે પાળવા પડે, એ નિયમ પ્રમાણે જ આપણે રહેવું પડે. જ્યારે ઘરે તો આપણે શું કરીએ, ગમે એટલા વાગે ઉઠી, ગમે ત્યારે જમીએ, એ બધું આપણે કરી શકીએ, પણ છાત્રાલયમાં આપણા નિયમ એ લોકોના હોય, એ નિયમ પ્રમાણે તમારે ઉઠવાનું, સુવાનું, જમવાનું, રમવાનું, વાંચવાનું, એ બધું એ લોકોનું નિયમ હોય છે, એ પ્રમાણે જ તમારે કરવાનું હોય છે. પછી છાત્રાલયમાં કોઈ વખત તમારે રસોઈ હોય, ભોજનાલયમાં રસોઈ બનતી હોય તો ઘણી વખત કહે કે ચલો આજે બધાએ ભોજનાલયમાં બધાને મદદ કરવાની છે, તો કોકને શાક સમારવા દે, કોકને રોટલી સમા
રોટલી ગણવા દઈએ તો આ બધી વસ્તુ પણ તમને ઘણીવાર છાત્રાલયમાં કરાવતા હોય છે. પછી છાત્રાલયમાં જા ભોજન કરવા ક્યાં જવાનું હોય તો જમવા માટે ક્યાં જવાનું તો કે ભોજનાલયમાં જવાનું. પછી ભોજનાલયમાં બધા જમવાનું ઘણાના બધા બાળકો હોય એ ભોજન બધાને પીરસતા હોય છે. માણસો હોય પણ બાળકો પણ એમને ભોજન પીરસવામાં મદદ કરતા હોય છે. એવી રીતે છાત્રાલયમાં બધા એક મકામમાં પણ મદદ કરતા કરતા હોય છે. તો આ રીતે છાત્રાલયમાં રહેવાની બધા બાળકોને ખૂબ જ મજા આવે. તો કે છાત્રાલયમાં રહેવાથી બાળકોમાં કયા કયા ગુણોનો વિકાસ થાય છે તો કે છાત્રાલયમાં રહેવાથી એકબીજા સાથે રહેતા શીખે છે, પોતાના મિત્રો સાથે વાતો શેર કરતા શીખે છે, બધું પોતાની વસ્તુ શેર કરતા શીખે છે, પોતાનું કામ જાતે કરતા શીખે છે. પછી આત્મવિશ્વાસ, પોતાનામાં આત્મવિશ્વાસ કોન્ફિડન્સ વધે છે. પછી એ બીજી કોઈ પણ જગ્યાએ જાય તો ઝડપથી અનુકૂલન સાધી શકે છે. કોઈ પણ નવી જગ્યાએ જાય તો એ તરત જ જ્યાં સેટ થઈ શકે છે. પછી કુટુંબ જેવી ભાવના વિકસે છે, મિત્રતા મિત્ર બનની ભાવના વિકસે છે. તો છાત્રાલયમાં રહેવાથી પણ ઘણા ઘણા ફાયદા થઈ શકે છે કે બાળક એકદમ તૈયાર થઈ જાય છે. બધી રીતે બાળક એકદમ કોન્ફિડન્સ આવી જાય છે અને બાળક સરસ રીતે રહી શકે છે. તો છાત્રાલયમાંથી રહેવાથી બાળકોમાં ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે કે જે આપણે સમજ્યું. તો આપણે આ પાઠમાં શેની ચર્ચા કરી અત્યારે? છાત્રાલયની, બોર્ડિંગ સ્કૂલ, કે ત્યાં રહીને તમારે શું કરવાનું હોય, કેવી શાળા, કેવું હોય, શું હોય, આ બધી આપણે આમાં ચર્ચા કરી. પછી તમારે હવે મારી સાથે બુક ખોલી અને એ બુકમાં અહીંયા તમને આપ્યું છે ગુરુદ્વારા આપ્યું છે. આ પેજ ઉપર તમને ગુરુદ્વારા આપ્યું છે તો એમાં તમારે હવે ધ્યાન આપવાનું છે. બીજો તમારો ટોપિક છે ગુરુદ્વારામાં લંગર. ગુરુદ્વારા એટલે શું? એ શીખ લોકોનું ધર્મ સ્થાન છે, બરાબર ને? ગુરુદ્વારા તમને ખબર હશે કે શીખ લોકો હોય એ લોકોનું ધર્મ સ્થાન છે. તો ગુરુદ્વારામાં લંગર એટલે લંગર શબ્દ છે એ કદાચ તમને નહીં ખબર હોય કે લંગર એટલે શું. લંગર એટલે શું કે જે લંગર બધાને ત્યાં જમાડતા હોય, બધા સાથે મળી અને રસોઈ બનાવે અને સાથે મળીને જમે એને શું કહેવાય? લંગર કહેવાય, બરાબર? તો આ ગુરુદ્વારામાં આવી રીતે બધાને જમાડતા જ હોય છે આવી રીતે. પછી છે લંગર કોને કહેવાય, જે મેં સમજાવ્યું કે લંગર એટલે શું તો કે બધા માણસો સાથે મળી અને રસોઈ બનાવે અને સાથે જમે એને લંગર કહેવામાં આવે છે. તો આવી જ રીતે પછી જે આ હતા દિવ્યા, મનપ્રીત, સુરજીત અને સ્વસ્તિક, આ બધાય ગુરુદ્વારમાં ગયા એટલે એ લોકો શું કરે છે તો કે માથે રૂમાલ બાંધીને, માથે રૂમાલ બાંધીને જાય છે. પણ લોકો ગુરુદ્વારમાં જાય છે એ લોકો માથે રૂમાલ બાંધીને જાય છે અને ગુરુદ્વારમાં ગયા એટલે એ લોકોએ શું કર્યું તો કે માથે રૂમાલ બાંધી દીધો અને રૂમાલ બાંધી અને એ લોકો રસોઈ ઘરમાં જાય છે. તો અંદર રસોઈ ઘરમાં ગયા તો એક બાજુ ચણા બફાતા હતા, એક બાજુ હળદની દાળ બફાતી હતી અને મોટા મોટા તપેલા અને મોટા મોટા ગેસ ને મોટા વાસણો ને બધું જોઈને દિવ્યાને ને સ્વસ્તિકને નવાઈ લાગે છે કે અહીંયા આવું બધું હોય. એટલે એ કહે છે કે હા, ગુરુદ્વારમાં આવી રીતે રસોઈ બનતી હોય. પછી બીજી બાજુ જાય છે તો ફ્લાવરનું શાક બનતું હતું. પછી પૂછે છે સ્વસ્તિક છે, પૂછે છે સુજીતને કે તારા પપ્પા ક્યાં એ કે, એટલે એના પપ્પાને મળાવે છે. તો એના પપ્પા શીરો બનાવતા હતા. શું કરતા હતા? ઘઉંનો લોટ હતો એ શેકતા હતા, શીરો બનાવતા હતા. પછી એના પપ્પા સાથે વાતચીત કરે છે. પછી દિવ્યા આગળ જાય છે તો એના મમ્મીને મળે છે. એના મમ્મીને મળી અને પૂછે છે કાકી હું તમને કાંઈ મદદ કરું. એના મમ્મી શું કરતા હતા તો કે એના મમ્મી રોટલી બનાવતા હતા તો રોટલી વણતા હતા એટલે કે હું તમને મદદ કરું. એટલે એના કાકી કહે છે કે હા, તો તમે પહેલાં હાથ ધોઈ આવો. એટલે એ કહે છે કે હાથ ધોઈને અંદર આવો. એટલે એ હાથ ધોઈ અને અંદર જાય છે અને રોટલી ચોપડવામાં ને એમ મદદ કરે છે. બધું જોવે છે અહીંયા કેટલી બધી રોટલી બનતી હતી અને કેટલા બધા માણસો રોટલી વણતા હતા આ બધું જોઈ અને દિવ્યાને નવાઈ લાગે છે કે ઓ, અહીંયા આટલા બધા માણસો આવી રીતે કામ કરતા હોય એ જોવે છે ને રોટલી ને બધું વણે છે. એટલે પછી ત્યાં બધા ભેગા મળીને રસોઈ બનાવે છે. જોવે છે એ લોકો કે અહીંયા તો બધા માણસો સાથે મળીને કામ કરે છે એટલે પૂછે છે દિવ્યા એના કાકીને કે અહીંયા આ બધું કેવી રીતે થાય. એટલે એક બેન કહે છે કે કોક માણસને કે પૈસાથી મદદ કરે છે, કોક બહારથી બધો સામાન લઈ આવવામાં મદદ કરે છે, કોક અંદર કામમાં મદદ કરે છે. આ રીતે એ બધાએ સાથે મળી અને અમે અહીંયા ગુરુદ્વારમાં રસોઈ બનાવી છે. અને રસોઈમાં પછી બધા જાય, કોક બધા બાળકો નાના નાના બાળકો હોય એ બધાને ગ્લાસમાં પાણી આપવાનું કામ કરે છે, કોક
સ્વસ્તિકતા એ બધું ગુરુદ્વારમાં જોવે છે કે આવી રીતે બધા માણસો સરસ રીતે એ કામની વહેંચણી થઈ ગઈ છે અને સરસ મજાનું જમવાનું પણ બનાવે છે એટલે ગુરુદ્વારમાં આ રીતે બધું કામ એ લોકો જોવે છે પછી લંગર ક્યારે અને કોણ રાખે છે લંગર ક્યારે હોય તો કે લંગર જ્યારે કોઈ પ્રસંગ હોય તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુ લોકો હોય એ લોકો લંગર રાખતા હોય છે આવી રીતે તો તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવા લંગર લંગર આપણે જોયા હોય છે તો કે આપણે જે ધર્મસ્થાનો હોય છે ગુરુદ્વાર ને ગુરુદ્વારમાં હોય આવા બીજા ગુજરાતમાં ક્યાં ક્યાં ધર્મસ્થાનો છે તો કે વીરપુર છે જે ધર્મ પછી બધા આવા ધર્મસ્થાનો હોય ને ત્યાં મોસ્ટલી આવા આપણને લંગર જોવા મળતા હોય છે તો આજે આપણે આ પાઠમાં કયા કયા પાઠમાં શેની શેની ચર્ચા કરી તો કે છાત્રાલય અને ગુરુદ્વારા એ બેની આજે આપણે આ પાઠમાં ચર્ચા કરી છે તો આ વિડીયો તમે જોવો ત્યારે તમારે બધાએ બુક ખુલ્લી રાખવાની છે અને બુક ખુલ્લી રાખીને વિડીયો સાંભળવાનો છે અને પાઠ વાંચવાનો છે થેન્ક યુ